રક્ષાબંધન એટલે સંસ્કૃતિનું પાવન પર્વ. શ્રાવણ સુદ પૂનમે આવતું આ પર્વ બહેને ભાઈ પ્રત્યે નિર્મળ નિષ્પાપી ભાવે સેવેલી શુભેચ્છાઓનું પ્રતીક છે. રક્ષા બાંધી વખતે બહેને ભાઈઓને શુભકામના પાઠવતા હોય છે. રક્ષા બાંધી વખતે બહેન શુભેચ્છાઓ પાઠવતા એવી આશા રાખે છે કે ભાઈ તો બહેનની રક્ષા કરશે જ, પરંતુ બહેનની શુભેચ્છાઓ પણ મૂક નથી. એ પણ જાણે બોલી ઉઠે છે કે આ રક્ષા તારા જીવન રાહમાં તારું રક્ષણ કરો. આ પ્રસંગે ભાઈ બહેનની એકબીજા પ્રત્યેની લાગણી ફરજ અદા થાય છે. ભાઈના રક્ષા નીચે બહેન સમાજમાં નિર્ભયતાથી ફરી શકે એ દ્રષ્ટિએ ભાઈને માથે કેટલી મોટી જવાબદારી છે. બહેનને ભાઈના સ્નેહની હૂંફ હોય છે. રાખડી એ માત્ર દોરાનું બંધન નથી, પરંતુ હૃદયનું બંધન છે. ત્યારે ધોરાજીના પોલીસ અધિકારી તથા જેલમાં જે આરોપીઓ પોતાના ઘરથી દૂર હોય તેઓને બહેનોએ રક્ષાબંધન બાંધ નિમિત્તે રાખડી બાંધી હતી અને લાંબુ આયુષ્ય મળે તેવા આશીર્વાદ પણ પાઠવ્યા હતા. ધોરાજીમાં પણ રક્ષાબંધન નિમિત્તે તમામ બહેનોએ પોતાના ભાઈઓને રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં રાખડી બાંધી હતી. શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનના પવિત્ર દિવસે અમે અહીં જેલમાં કેદીઓને રાખડી બાંધવા માટે આવેલા, તેમજ બીજા પોલીસ અધિકારીઓને પણ રક્ષાનું બંધન બાંધી અને એ લોકોને જીવનભર વધુ આયુષ્ય તેમજ ઉત્તરોત્તર પ્રગતિ મળે એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે અમે પ્રાર્થના કરેલી હતી. તેમજ જેલના કેદીઓ સારા માર્ગે વળે, તેમજ એક વખત થયેલી ભૂલ બીજી વખત ન થાય એ માટે તેને અંતરથી આશીર્વચન પાઠવ્યા હતા. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.